जाहेरात करवामां आवी छे। आम रक्षाबंधन पहला खेडूतोने माटे पण सरकारे हाल भेट जाहेर करी छे। समाचारोमां आगळ वात करीए, गुजरात पंचायतमां ओबीसी अनामत अंगे मोटी जाहेरात कराई छे। प्रवक्ता मंत्रीए पत्रकार परिषद योजीने ओबीसी अनामत अंगे मोटी जाहेरात करी छे। राज्य सरकारे झवेरी पंचना रिपोर्ट अंगे विस्तृत माहिती आपी। प्रवक्ता मंत्रीए कह्युं के झवेरी पंचना रिपोर्टनी असरकारक तपास करवामां आवी छे। ओबीसीने 27% अनामतनी भलामण कराई हती। आदरणीय नामदार सुप्रीम कोर्ट द्वारा विविध निर्देशों स्थानिक स्वराज्यनी संस्थाओनी चूंटणी करता पहला ट्रिपल टेस्टनी कार्यवाही करवाना निर्देश आपवामां आव्या हता। जे मुजब राज्यनी अंदर स्थानिक स्वराज्यनी संस्थाओ माटे पछातपणाना स्वरूप तेनी असरो अंगे संपूर्णपणे काळजीपूर्वक तपास करवा माटे एक समर्पित आयोगनी स्थापना करवाना निर्देश आप्या। नामदार सुप्रीम कोर्टे त्रण टेस्ट एटले के एक आयोगनी रचना करवी, आयोगनी भलामणोना आधारे स्थानिक स्वराजनी संस्थावार अनामतना प्रमाणने स्पष्ट करवू जेथी करी बंधारणीय जोगवाईनुं उल्लंघन ना थाय। कोईपण संजोगोमां एससी एसटी ओबीसी माटे संस्थावार अनामत राखवामां आवनार बैठको कुल बैठकोना 50%થી વધે નહીં તે પણ જોવાનું આપણને કહેવામાં આવ્યું। રાજ્ય સરકાર દ્વારા ઝવેરી કમિશનની જુલાઈ 2022માં નિમણૂક કરવામાં આવી, રચના કરવામાં આવી અને 13 એપ્રિલ 2023માં દળદાર વિગતવાર અહેવાલ આ ભલામણોના આપણને મળ્યો। 3 મહિના જેટલા ટૂંકા ગાળામાં તમામ ભલામણો અસરકારક રીતે સરકારે અને કમિટીએ પણ એનો અભ્યાસ કર્યો અને અભ્યાસ કર્યા પછી એની જે ભલામણો હતી એ ભલામણો પ્રમાણે ગ્રામીણ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ જેવી કે ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત તેમજ શહેરી સ્થાનિક સ્વરાજની જે સંસ્થાઓ છે નગરપાલિકા અને મહાનગરપાલિકામાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના સમુદાયના લોકોને મળનાર હાલના પ્રતિનિધિત્વમાં સમર્પિત આયોગ દ્વારા કોઈ જ ફેરફાર કરવામાં આવેલ નથી તે બાબતની કેબિનેટ સબ કમિટી દ્વારા નોંધ લેવામાં આવી અને એ બાબતે સંમતિ દર્શાવી છે। એટલે કે એસસી અને એસટીને જે પણ અનામત મળતી હતી એમાં કોઈ પણ પ્રકારનો ફેર કરવામાં આવ્યો નથી। ગ્રામીણ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ એટલે કે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, ગ્રામ પંચાયતોમાં શિડ્યુલ વિસ્તારો અને પૈસા એકની જોગવાઈઓ લાગુ પડે છે તે સિવાયના વિસ્તારોમાં વોર્ડ બેઠક માટે તેમજ હોદ્દાઓ માટે પણ અન્ય પછાત વર્ગ માટે 27% અનામત અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને અન્ય પછાત વર્ગો માટે જે બેઠકો છે હોદ્દાઓ સહિત 50%ની મર્યાદામાં આ કમિટી ભલામણ કરે છે। દેશની વિધાનસભાઓને ડિજિટલ બનાવવા ભારત